અને હવે અન્ય સમાચારો તરફ આગળ વધીએ. અમદાવાદમાં જાણીતા આર્કિટેક્ટ બીવી દોશીનું નિધન થયું છે. જી હા, દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં 75 વર્ષની જેફબાએ દુનિયાને અલવિદા કહી બીવી દોશીએ. આપને જણાવી દઈએ, 20મી સદીના બે પ્રખ્યાત આર્કિટેક્ટ સાથે કર્યું હતું તેમણે કામ. લે કોર્બ્યુઝિયર તેમજ લુઈસ કાહેસ સાથે તેમણે કામ કર્યું હતું. બીવી દોશીએ 100થી વધારે ઇમારતો ડિઝાઇન કરી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બ્રિજેશ, અમદાવાદના જાણીતા આર્કિટેક્ટ બીવી દોશી, જેમનું જેફબાએ નિધન, એક દુઃખદ સમાચાર. જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતનું એક મોટું, ગુજરાત અને ભારતની એક મોટી ઓળખ આર્કિટેક્ટ ક્ષેત્રે તે બીવી દોશી હતા અને 95 વર્ષની જેફબાએ તેમનું નિધન થયું છે. તેમને અનેક એવોર્ડ પણ, પુરસ્કારો પણ મળેલા છે. રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ચર માટે તેમને જે છે પ્રિઝકર પ્રાઇઝ, જે સૌથી આર્કિટેક્ચર પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે, તે એવોર્ડ પણ તેમને આપવામાં આવ્યો છે. અને તમામ જે બિલ્ડિંગો છે તે બિલ્ડિંગોની અંદર જો વાત કરીએ તો સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના તેઓ ફાઉન્ડર રહ્યા છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ પ્લાનિંગના તેઓ ફાઉન્ડર રહ્યા છે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ, સ્ટેપ યુનિવર્સિટી જે ગુજરાત, અમદાવાદ અને ગુજરાતની ઓળખ છે, તેના પણ તેઓ ફાઉન્ડર મેમ્બર રહ્યા છે. અને ત્યાં તેમણે ખૂબ કામ કર્યું છે. એટલે આર્કિટેક્ચર ખૂબ મોટું અને પ્રસિદ્ધ નામ બીવી દોશી છે અને તે હવે આ દુનિયામાં નથી. એટલે પોલીસ પ્રાઇઝ વિજેતા, પદ્મભૂષણ પણ તેમને જે મળેલો છે એવોર્ડ, તમામ જે પ્રતિષ્ઠિત એવોર્ડો હતા આર્કિટેક્ચર ક્ષેત્રના તે એવોર્ડ તેમને મળ્યા છે અને તેમનું આજે નિધન થયું છે. આજે જી બિલકુલ થી કેવી ખોટ જે કોઈ નહીં પૂરી શકે. આભાર મારી સાથે વાત કરવા માટે બ્રિજેશ.